ને મિત્રો મજામાં મિત્રો 0.6 ની ચાર ઘાત આવું અગાઉ એક વાર પૂછાયેલું છે મેથ્સના સમની અંદર આપણે નવું નવું જોઈ રહ્યા છીએ એની અંદર આ વાત તમને આ અનુસંધાને તરત અહીં નજર થવી જોઈએ કારણ કે આપણો જે બેઝ છે એ આમાંથી લેવાનો છે એટલે કોઈ પણ સમય હોય ને એટલે તરત જોવાનું પહેલી વાત એ છે કે 0.6 એટલે તમને ખબર છે કે પોઈન્ટ આવું 6 × 0.6 એમ ચાર વખત આવવાનું જ છે બરાબર તો એવું ચાર વખત આવશે બીજી એક વાત પણ આપણે જાણીએ છીએ કે 1, 2, 3 ને ચાર આગળ પછી પોઈન્ટ મૂકવાનું છે હવે એને જે આપ્યું છે ને એમાં જોશો તો ખબર એકને એક સંખ્યા છે જો વાત ખાલી પોઈન્ટ ક્યાં મૂકવું તો ચાર આંકડા પછી પોઈન્ટ આવે એવું જો વિચારો તરત ને તરત જવાબ આમનામ સીધે સીધો જ મળી જાય કંઈક ગુણાકાર કરવાની પણ જરૂર નથી કારણ કે જો અહીં કંઈ ચેન્જ આપ્યું જ નથી ને આમાંથી એક તો છે એ ફાઇનલ છે તો અને એ ખબર 6, 6, 36 છેલ્લે છગડો તો આવે છે બધામાં ચૂકા આપ્યો જ છે બસ વાત પૂરી છે ખાલી ચાર અંક પછી પોઈન્ટ આવે એવું ખબર છે એનો સીધે સીધો ઉપયોગ કંઈ કરવાનો નથી તો આ રીતે અગાઉ પૂછાયેલું એક માર્ક રોકડો જોઈએ નેક્સ્ટ મિત્રો અહીં ગાણિતિક પ્રક્રિયાઓમાં સરવાળા વિશે તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે એવું પૂછ્યું છે મિત્રો જાણો છો તટસ્થ હોઉં ચારમાં હું સરવાળાઓ સરવાળાની વચ્ચે સરવાળા માટે હું શું ઉમેરું તો ચાર આવે તમે તરત કહેશો કે સર ઝીરો ઉમેરો તો વાત એટલી છે આ ઝીરો છે એ તટસ્થ સંખ્યા છે કોઈ પણ સંખ્યામાં તમે શૂન્ય ઉમેરો તો એ સંખ્યા પોતે જ રહે છે મિત્રો તમને આ પણ ખબર હોય છે કે ધારો કે મેં ગુણાકારમાં પૂછ્યું હોય તો ગુણાકારમાં હું એવું શું કરું કે જેથી કરીને ચાર વધે તો તમે તરત કહેશો 4 × 1 કરો તો આ 1 છે ને એ ગુણાકાર માટે તટસ્થ છે તો આ ગાણિતિક પ્રક્રિયાની ખબર હોય છે સરવાળા માટે તટસ્થ કોણ છે શૂન્ય ગુણાકાર માટે કોણ છે 1 મિત્રો બાદબાકી માટે તટસ્થ એમાં પણ શૂન્ય આવશે ભાગાકાર માટે તટસ્થ એમાં 1 આવશે વાત આટલી છે બસ આ ખબર હોય એટલે તમે તરત લખી શકશો જોઈએ નેક્સ્ટ અહીં પણ કેવું છે કે તમે સીધે સીધો જવાબ લખી જ શકશો કારણ કે 2.157 નું ઘનમૂળ શોધવાનું છે ને સંખ્યા જો એમ જ છે ખાલી પોઈન્ટને જ બદલાવ્યા છે તો આવું પૂછાય ને ત્યારે બહુ રાજી થવાનું કારણ કે ખબર જ છે કે આનું ઘનમૂળ ઓવર એટલે કોઈ એક સંખ્યા શોધવી કે જેથી કરીને એનો 3 વાર ગુણાકાર બરાબર તો એ આવે વિચાર કરો કે 3 આંકડા પછી પોઈન્ટ છે એનો અર્થ કે જે જવાબ હશે ને એની અંદર 1 આંકડા પછી પોઈન્ટ હશે તો 1 આંકડા પછી પોઈન્ટ ક્યાં છે યસ અહીંયા જ છે તો બસ આ જવાબ છે બીજું કંઈ છે નહીં તો આટલું સિમ્પલ હોય છે બસ નજર કરો જવાબ લખો કંઈ ગણતરી કરવાની જરૂર નથી કોઈ ચેકિંગ કરવાની જરૂર નથી કે 13 છે એ આવશે કે કેમ હા અહીંયા એવું લખ્યું હોત કે અન્ય તો તમારે જોવું પડત બાકી અહીં કંઈ જોવાની જરૂર નથી 13નો તમે ઘન કરશો તો 2197 થતું હશે 1.3 કરો એટલે 2.197 થાય તો મજા આવી મિત્રો ધેટ્સ ગુડ બસ મિત્રો વધુ ને વધુ જેમ વિડીયો જોશો એ મજા આવવાની જ છે અને લોકો શેર કરી જ રહ્યા છે એનો મને આનંદ છે મિત્રો સ્ટાફ સિલેક્શનના ફોર્મ્સ જે રેગ્યુલર જે હશે આવતા હશે મતલબ રેગ્યુલર વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને ખાસ કે જો ગ્રેજ્યુએટ હો તો જે ગ્રેજ્યુએશન ઉપરની સીજીએલની જે ભરતી છે સ્ટાફ સિલેક્શનની SSC.NIC.IN આ સાઇટ ઉપર સ્ટાફ સિલેક્શનની તમામ ભરતીની ડિટેલ હોય છે મિત્રો આમાં ખાસ એક કે આનું આખું ટાઈમ ટેબલ જે તે વર્ષનું 2018નું પણ રેડી જોઈ કઈ પરીક્ષા ક્યારથી ફોર્મ ભરાશે કેવી રીતના એક્ઝામ બધું સરસ રીતે હોય છે તો અચૂકથી આ વેબસાઇટમાં નજર કરજો અત્યારે પણ ફોર્મ ભરાઈ રહ્યા છે સાવ સિમ્પલ હોય છે એના જૂના પેપર્સ જોશો તો તમને ખબર પડી જશે આપણે જે શીખી રહ્યા છીએ એનું થોડુંક લેવલ ક્યારેક અપ હોય તો પણ વાંધો નહીં આવે શક્ય એટલી તમને હેલ્પ કરીશ પણ મહત્વની વાત છે બહેનો હોય તો એ ખાસ ભરી દે અને 1 રૂપિયો પણ મતલબ કે 0 રૂપીસ ફીસ હોય છે ખાલી ફોર્મ જ ભરવાનું હોય છે તો ખાસ ભરી દેવું જોઈએ અને ભાઈઓ માટે કંઈક 112 રૂપિયા કેવું કંઈક થતું હશે પણ મિત્રો આ ફોર્મ ભરવા જેવું છે સેન્ટ્રલ ગવર્મેન્ટની ભરતી છે જેમાં ફૂલ પગાર હોય છે અને ખાસ કાંઈ ચિંતા જેવું હોતું નથી કારણ કે આપણે લોકો કામ કરી રહ્યા છીએ ઇઝ ઇટ ઓકે મિત્રો કાલે વધુ તૈયારી સાથે મિલતે હે બ્રેક કે બાદ